ગુરુદેવે વિશાળ શરીર છોડી દીધું. પછી પરિજનોને બેચેની તથા વ્યાકુળતા ખૂબ વધી ગઈ. ચારે બાજુ હતાશા અને નિરાશાના વાતાવરણ છવાઈ ગયેલું જોવા મળ્યું. હવે મિશનનો ધૂસ હશે તે કોના માર્ગદર્શનમાં ચાલશે, તે આગળ વધશે કે અટકી જશે? આવી અનેક શંકા કુશંકાઓ દરેકના મનમાં થવા લાગી. એવા વિષમ સમયમાં વંદનીય માતાજીએ આત્મવિશ્વાસથી ભરપૂર પોતાનો સંદેશ અખંડ જ્યોતિના માર્ચ 1991 ના અંકમાં છપાવ્યો, જે પાના નંબર 57 પર છે. એ પ્રકાશ કિરણે બધાને અંતરને પ્રકાશિત કરી દીધો. આ સંદેશ આ પ્રમાણે છે. આ મિશન હજારો લાખો વર્ષ સુધી ચાલશે, કારણ કે તેને સાથે દેવી શક્તિ છે. મિશનનું સૂત્ર સંચાલન એવું છે કે કોઈએ શંકા ના કરવી જોઈએ અથવા ગુમરાહ પણ ના કરવું જોઈએ. જો આ વ્યક્તિ પર ટકેલું મિશન હોત તો વ્યક્તિની સાથે નષ્ટ થઈ જાત, પરંતુ આ શક્તિથી ચાલતું અભિયાન છે, દેવી અભિયાન છે. વિવેકાનંદો તથા નિવેદિતાઓએ હજુ પોતાની પ્રસ્તુત શક્તિને ઓળખી નથી. જો બધા જાગૃત આત્માઓને આત્મબોધ થાય કે તેઓ કોણ છે અને ક્યાં ઉદ્દેશ માટે તેમનું અવતરણ થયું છે, તો જોતજોતામાં પ્રતિકૂળતાઓની વચ્ચે પણ નવસર્જન થતું જશે. પૂજ્યોની પરોક્ષ જગતમાંથી અને મારી પ્રત્યક્ષ જગતની તપસ્યા આ ઉદ્દેશ માટે છે. તમે બધા સંકલ્પ લો કે આ જીવન ગુરુદેવના પગલે ને પગલે ચાલશું, મનમાં એવો ઉલ્લાસ જાળવી રાખશું તથા વિદ્યા વિસ્તારની બધી જ મહત્વપૂર્ણ જવાબદારીનો અંતિમ સમય સુધી નિભાવશું. લોક કલ્યાણ માટે જ અમારા બધાનું જીવન સમર્પિત થશે. ઘેરે ઘેરે ગમે ગુરુદેવના વિચારો પહોંચાડીને જંપીશું. પરમ વંદનીય માતાજીના સંદેશ ત્યારથી પરિસ્થિતિમાં સંજીવની જડીબુટીનું કામ કર્યું, પરંતુ આજે તો તેની સાર્થકતા ખૂબ વધી ગઈ છે. આપણા પગ ડગમગવા ન જોઈએ, આપણે તમામ લોકો સુધી ગુરુદેવના વિચારો પહોંચાડવામાં લાગી જવું જોઈએ. મનમાં હંમેશા ઉત્સાહ અને ઉલ્લાસ રહેવો જોઈએ. લોકમગના કાર્યોમાં જીવન ખર્ચી નાખવાની ઉત્કૃષ્ટ પ્રેરણા આપણે આ સંદેશામાંથી પ્રાપ્ત થાય છે. લક્ષ્ય સુધી પહોંચવાની ચાવી આ જ છે. જય ગુરુદેવ. સંસારમાં બે મુખ્ય શક્તિઓ છે, એક રાજતંત્ર અને બીજી ધર્મતંત્ર. રાજસત્તામાં ભૌતિક પરિસ્થિતિને પ્રભાવિત કરવાની ક્ષમતા છે અને ધર્મસત્તામાં અંતરચેતાને પ્રભાવિત કરવાની શક્તિ છે. બંનેને ડગલે ને પગલે એકબીજાની પ્રોક બનીને રહેવું પડશે. રાજનીતિનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી એમ માનવું ભૂલ ભરેલું છે. સાચી વાત તો એ છે કે બંને એકબીજાને પૂરક છે, એક વગર બીજું અધૂરું રહે છે. કર્તવ્યનિષ્ઠ નાગરિકો વગર કોઈ પણ રાજ્ય સંમત તથા ઉન્નત થઈ શકતું નથી. અને રાજસત્તા જો ધર્મને ઉખાડી નાખવાનું વિચારે તો પછી તે પણ કંઈક વિશેષ કરી શકતી નથી. ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે.